આજે આપણે વાત કરીશું ગુજરાતી ભાષાના પારિતોષિકો વિશે। પ્રથમ છે રંજીતરામ સુવનચંદ્રક। ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય સભાના આદ્ય સ્થાપક રંજીતરામ વાવાભાઈ મહેતાના નામ પરથી રંજીતરામ સુવનચંદ્રક ગુજરાતી ભાષા સાહિત્ય ઇતિહાસ કલા અને સંસ્કૃતિના વિષયમાં શ્રેષ્ઠ પ્રદાન કરનાર સર્જકને આપવામાં આવે છે। 1995માં ગુજરાત સાહિત્ય સભા દ્વારા અપાતો રંજીતરામ ચંદ્રક મધુરાઈને આપવાનું નક્કી કરાયું હતું। એ વખતે રમેશભાઈ તન્નાએ રંજીતરામ ચંદ્રક વિશે એક વિગતવાર સ્ટોરી તૈયાર કરી હતી। એ સ્ટોરીમાં એવી પણ નોંધ મુકાઈ હતી કે પહેલાં રંજીતરામ સુવનચંદ્રક અપાતો હતો, પરંતુ પૈસાના અભાવે છેલ્લા થોડા વર્ષોથી માત્ર રંજીતરામ ચંદ્રક અપાય છે। આ માહિતી ગુજરાત સાહિત્ય સભાના તત્કાલીન મંત્રી કમળાબહેન સુતરિયા તેમણે આપી હતી। આ સ્ટોરી વાંચીને ગુજરાતી લિટરેચર એકેડમી ઓફ નોર્થ અમેરિકાના પ્રમુખ રામ ગઢવીએ તરત ફોન કરીને પૂછ્યું કે કેટલું અનુદાન આપીએ તો આ ચંદ્રક સુવનચંદ્રક બની શકે। જવાબદાર હોદ્દેદારોને પૂછીને રકમ કહી તેમણે કહ્યું કે આ રકમનો ચેક અમે તરત મોકલાવીએ છીએ। આ વર્ષથી જ રંજીતરામ સુવનચંદ્રક ચાલુ કરાવો। એ વખતથી ફરી પાછો ગુજરાતી સાહિત્યના ટોચના ચંદ્રકને સુવન બનાવવામાં આવ્યો। રંજીતરામ સુવનચંદ્રક વિજેતા સાહિત્યકારોની યાદીની વાત કરીએ તો 1928માં ઝવેરચંદ મેઘાણીને રંજીતરામ સુવનચંદ્રક પ્રાપ્ત થયો હતો। ત્યારબાદ 1929માં ગીજુભાઈ બધેકાને મળ્યો હતો। 1930માં રવિશંકર રાવળ, 1931 વિજયરાય વૈદ, 1932 રમણલાલ વ દેસાઈ, 1933 રત્નમણિરાવ જોટે, 1934 સુંદરમ, 1935માં વિશ્વનાથ ભટ્ટ, 1936માં ચંદ્રવદન મહેતા, 1937 ચુનીલાલ વ શાહ, 1938 કણુ દેસાઈ, 1939 ઉમાશંકર જોશી, 1940માં ધનસુખલાલ મહેતાને રંજીતરામ સુવનચંદ્રક મળ્યો હતો। ત્યારબાદ 1941માં જ્યોતિન્દ્ર દવે, 1942 રસિકલાલ છો પરીખ, 1943 પંડિત ઓમકારનાથ, 1944 વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, 1945 ગુણવંતરાય આચાર્ય, 1946 ડોલરરાય માકંડ, 1947 હરિનારાયણ આચાર્ય, 1948 બચુભાઈ રાવત, 1949 સોમાલાલ શાહ, 1950 પન્નાલાલ પટેલ, 1951 જયશંકર ભોજક કે જેઓ સુંદરી ઉપનામથી ઓળખાય છે, 1952 કેશવરામ કા શાસ્ત્રી, 1953 ભોગીલાલ સાંડેસરા, 1954 ચંદુલાલ બ પટેલ, 1955 અનંતરાય રાવળ, 1956 રાજેન્દ્ર શાહ, 1957 ચુનીલાલ મડિયા, 1958 કૃષ્ણલાલ શ્રીધરાણી, 1959 જયંતિ દલાલ, 1960 હરિપ્રસાદ શાસ્ત્રી, 1961 ઈશ્વર પેટલીકર, 1962 રામસિંહજી રાઠોડ, 1963 હરિવલ્લભ ભયાણી, 1964 માનુભાઈ પંચોળી, 1965 બાપાલાલ વૈદ, 1966 હસમુખ સાંકળિયા, 1967 જીનાભાઈ દેસાઈ કે તેઓ સ્નેહરશ્મિ ઉપનામથી ઓળખાય છે, 1968 મંજુલાલ મજમુદાર, 1969 નિરંજન ભગત,
1970 સુકુમાર જોશી, 1971 સુરેશ હ જોશી, 1972 નટવરલાલ પંડ્યા ઉષ્ણસ, 1973 પ્રબોધ બેચરદાસ પંડિત, 1974 હીરાબેન પાઠક, 1975 રઘુવીર ચૌધરી, 1976 જયંત પાઠક, 1977 જસવંત ઠાકર, 1978 ફાધર વાલેસ, 1979 મકરંદ દવે, 1980 ધીરુબેન પટેલ, 1981 લાભશંકર ઠાકર, 1982 હરિન્દ્ર દવે, 1983 સુરેશ દલાલ, 1984 ભગવતી કુમાર શર્મા, 1985 ચંદ્રકાંત શેઠ, 1986 રમેશ પારેખ, 1987 સીતાંશુ યશસ ચંદ્ર, 1988 બકુલ ત્રિપાઠી, 1989 વિનોદ ભટ્ટ, 1990 નગીનદાસ પારેખ, 1991 રમણલાલ મહેતા, 1992 યશવંત શુક્લ, 1993 અમૃત ઘાયલ, 1994 ધીરુભાઈ ઠાકર, 1995 ભોળાભાઈ પટેલ, 1996 રમણલાલ સોની, 1997 ગુણવંત શાહ, 1998 ગુલાબદાસ બ્રોકર, 1999 મધુરાઈ. 2000 સાલમાં ચીના પટેલને રંજીતરામ સુવર્ણ ચંદ્રક મળ્યો હતો. ત્યારબાદ 2001 નારાયણ દેસાઈ, 2002 ચંદ્રકાંત ટોપીવાળા, 2003 મધુસૂદન પારેખ, 2004 રાધેશ્યામ શર્મા, 2005 વર્ષા અડાલજા, 2006 રાજેન્દ્ર શુક્લ, 2007 મોહમ્મદ માકડ, 2008 ધીરુભાઈ પરીખ, 2009 ચીમનભાઈ ત્રિવેદી, 2010 મધુસૂદન ઢાંકી, 2011 ધીરેન્દ્ર મહેતા, 2012 સુનિલ કોઠારી, 2013 નલિન રાવડ અને 2014 પ્રવીણ દરજી, તેમજ 2015 કુમારપાળ દેસાઈને રંજીતરામ સુવર્ણ ચંદ્રક મળ્યો હતો. આમ રંજીતરામ સુવર્ણ ચંદ્રક મેળવનારા સાહિત્યકારોની ખૂબ જ લાંબી યાદી જોઈ શકાય છે.